નર્મદા રાજપીપળા કોવિડ હોસ્પિટલ બાદ હવે જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ બબ્બે લેખી ઓક્સિજનની કુલ 8 ડ્યુરા ટેન્ક ફાળવાઈ છે. અંદાજે રૂપિયા 70 લાખના ખર્ચે જિલ્લાના ગરુડેશ્વર રેડિયાપાડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તેમજ તિલકવાડા સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિજન ટેન્કની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જે તે વિસ્તારમાં ઘર આંગણે જ એક પછી એક આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધની લક્ષ્ય સિદ્ધિની દિશામાં નર્મદા જિલ્લો આગળ વધી રહ્યો છે. કોવિડ 19 ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત આગામી ત્રીજી લહેરને લક્ષ્યમાં રાખીને તેમજ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અંતર્ગત નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. નર્મદા જિલ્લામાં આરોગ્યની સુવિધામાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તિલકવાડા, ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને એસડીએચ હોસ્પિટલમાં ઓક્સિજનની સુવિધા જે પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમાં દરેક હોસ્પિટલ પર કુલ 18 જેટલા જમ્બો સિલિન્ડર ફાળવવામાં આવેલા છે જે કાર્યરત છે. તદઉપરાંત તાજેતરમાં દરેક સીએચસી પર હાલમાં 2 જે ઓક્સિજનની ટેન્ક 200 લીટરની ફાળવવામાં આવેલી છે, જે એક બે દિવસમાં કાર્યરત થઈ જશે. આમ નર્મદા જિલ્લામાં તાલુકા કક્ષાએ અને છેવટના વિસ્તારમાં પણ ઓક્સિજનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, જેના કારણે જે દર્દીઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલ કે અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા એ હવે ખસેડવાની જરૂર રહેશે નહીં અને એની સારવાર તાલુકા કક્ષાએ થઈ જશે. અંકર રસે સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, નર્મદા.